કાયદ સૂત્રો પાસેથી આ માહિતી મળી રહી છે. બનાસકાંઠા એલસીબી પોલીસે ધવલ ઠક્કરની અટકાયત કરી છે. ધવલ ઠક્કરની આબુ રોડથી અટકાયત કરાઈ. આબુ રોડની બજારમાંથી પોલીસે ધવલ ઠક્કરની અટકાયત કરી છે. તો સૂત્રો પાસેથી આ માહિતી સામે આવી છે. રાજકોટ ગેમ ઝોનના આરોપી ધવલ ઠક્કરની અટકાયત કરાઈ છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અલ્કેશ પાસેથી. અલ્કેશ, રાજકોટ ગેમ ઝોનના આરોપી ધવલ ઠક્કરની અટકાયત કરાઈ હોવાની ચર્ચા, શું માહિતી? તો સંપર્ક કપાઈ ગયો છે, ફરીથી પ્રયત્ન કરીશું. રાજકોટ ગેમ ઝોનના આરોપી ધવલ ઠક્કરની અટકાયત કરાઈ હોવાની માહિતી સામે આવી છે. બનાસકાંઠા એલસીબી પોલીસે ધવલ ઠક્કરની અટકાયત કરી છે. ધવલ ઠક્કરની આબુ રોડથી અટકાયત કરાઈ. આબુ રોડથી બજારમાંથી પોલીસે ધવલ ઠક્કરની અટકાયત કરાઈ છે. તો જે રીતે આ ગેમ ઝોનમાં 28 લોકો જીવતા હોમાઈ ગયા છે, ત્રણ આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. ત્રણ આરોપીઓના 14 દિવસના રિમાન્ડ પણ મંજૂર થઈ ગયા છે. વધુ એક આરોપીની અટકાયત કરાઈ હોવાની ચર્ચા, વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અલ્કેશ પાસેથી. અલ્કેશ, વધુ એક આરોપીની અટકાયત કરાઈ હોવાની ચર્ચા, શું માહિતી? વત્સલ, રાજકોટ ગેમ ઝોનના આરોપી ધવલ ઠક્કરની અટકાયત કરાઈ છે. બનાસકાંઠા એલસીબી પોલીસે રાજસ્થાનના આબુ રોડમાંથી ધવલ ઠક્કરની અટકાયત કરી છે. મહત્વની વાત એ છે કે બનાસકાંઠા એલસીબી પોલીસને માહિતી મળી છે કે ધવલ ઠક્કર તેમના સંબંધીના તેઓ છુપાયેલો છે, જેને લઈને બનાસકાંઠા એલસીબી પોલીસના પીએસઆઈ ઝાલા સહિત જે તેમનો સ્ટાફ હતો તે આબુ રોડ ખાતે પહોંચ્યો હતો અને ધવલ ઠક્કર જ્યારે બજારમાં તેમને દેખાણો ત્યારે તાત્કાલિક તેને ઝડપી લેવામાં આવે છે. મહત્વની વાત એ છે કે ધવલ ઠક્કર છે તે જ્યારે ઘટના બની તેથી લઈને અત્યાર સુધી તે ફરાર હતો, તે છુપાતો ભાગતો ફરતો હતો, પરંતુ બનાસકાંઠા એલસીબી પોલીસે તેને રાજસ્થાનના આબુ રોડથી ઝડપી લીધો છે અને હાલ તો પાલનપુર એલસીબી ખાતે લવાય છે અને ત્યારબાદ તેને રાજકોટ પોલીસને સોંપવામાં આવશે. જી બિલકુલ અલ્કેશ, માહિતી બદલ આભાર. તો તસવીરમાં તમે જે જોઈ રહ્યા છો ધવલ ઠક્કર, આ ધવલ ઠક્કરની અટકાયત કરાઈ હોવાની ચર્ચાઓ છે. ટીઆરપી ગેમ ઝોનમાં આ ધવલ ઠક્કર પણ ભાગીદાર છે અને જ્યારે રાજકોટમાં ગેમ ઝોનમાં આ આગની ઘટના બની અને આ ઘટના બાદથી આ ધવલ ઠક્કર ફરાર છે. તો બનાસકાંઠા એલસીબી પોલીસે ધવલ ઠક્કરની અટકાયત કરી લીધી છે. સૂત્રો પાસેથી આ માહિતી મળી રહી છે. બનાસકાંઠા એલસીબી પોલીસે ધવલ ઠક્કરની અટકાયત કરી છે.